બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે। બનાસકાંઠા ખેતી પ્રધાન જિલ્લો છે અને જિલ્લાના લોકો મોટાભાગે ખેતી કરી ગુજરાન ચલાવે છે, પરંતુ છાસવારે કુદરતી આપત્તિઓના લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો પવારો આવે છે। બિપોરજોય વાવાઝોડાને લીધે સતત 3 દિવસ થયેલા વરસાદને લીધે દિયોદર તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તૈયાર કરેલા પાક ઉપર પાણી ફરી વળ્યા છે। દિયોદર તાલુકાના ચીબડા ગામની સીમમાં પણ અત્યારે દર્દનાક તસવીરો જોવા મળી રહી છે। ચીબડા ગામના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય, તૈયાર કરેલા બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હોય, ચીબડા ગામના ખેડૂતો યોગ્ય સહાય ચૂકવાની માંગ કરી રહ્યા છે। બિપોરજોર વાવાઝોડાના કહેર બાદ બનાસકાંઠા જિલ્લાનું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર મોટા ભાગે લોકો ખેતી કરી અને તેમનું ગુજરાન ચલાવે છે અને લોકો મોટા ભાગે ખેતી ઉપર જ જીવન તેમનું ગુજારે છે। પરંતુ જે 3 દિવસ બિપોરજોર વાવાઝોડાની જે કહેર વર્તાઈ બનાસકાંઠા જિલ્લામાં, જેના કારણે ઉનાળુ પાકની બાજરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, બીકે ન્યૂઝ પહોંચ્યું છે અત્યારે દિયોદર તાલુકાના ચીપડા ગામે, કે જ્યાં ચીપડા ગામે અંદાજે 500 જેટલા હેક્ટરમાં બાજરીનું વાવેતર કર્યું હતું, જે અમારા કેમેરામાં તમે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે બાજરીના પાક બિલકુલ નિષ્ફળ ગયો છે, જેના કારણે ચીપડા તેમજ દિયોદર તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આપણે ખેડૂતો પાસે પણ જાણીશું કે અંદાજે કેટલું વાવેતર કર્યું હતું અને કેટલું તેમને નુકસાન વેઠવાનો વારો આવે છે। જી, તમે તમારા ખેતરની અંદર બાજરીનું વાવેતર કર્યું હતું અને જે બિપોરજોર વાવાઝોડાની અસર આવી, એના કારણે કુલ કેટલું નુકસાન વર્તાય? અમારા વિસ્તારમાં 1500 હેક્ટરનું વાવેતર હતું બાજરીમાંથી, એમાંથી 500 હેક્ટર અંદાજિત નુકસાન થયેલું છે બિપોરજોર વાવાઝોડાના કારણે। સદંતર 100% બાજરીનો પાક નિષ્ફળ ગયેલો છે। સરકાર પાસે શું આશા રાખશો? સરકાર તો વાવાઝોડામાં સરકાર જ આપી શકે ને નુકસાનનું વળતર। જે ચોક્કસથી ચીપડા ગામના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે જે અંગે અમારે નુકસાન થયું છે એનું વળતર ચૂકવે। આપણે એક વધુ ખેડૂત સાથે વાત કરીશું। જી કાકા, અત્યારે બાજરીને તદ્દન નુકસાન પહોંચ્યું છે, બાજરીના પાકને સરકાર પાસે શું અપેક્ષા રાખશો? અમારે લગભગ 1800 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરેલું હતું, એ આખો પાક નિષ્ફળ ગયો છે। બધા પશુપાલન પણ રાખે છે તો એમનો પણ ચારો ખવરાબા જો રહ્યો નથી, એટલે જો પણ સરકારશ્રી અમને સહાય આપે તો સારું છે, નકા ખેડૂત જીવી શકે તેવી પરિસ્થિતિ નથી। સરકાર દ્વારા કોઈ સહાય બાબતે જાણ કરવામાં આવી ખરા તમને? ના, કોઈ જાણ કરવામાં હજી આવી નથી સરકારશ્રી। જે ચોક્કસથી ચીપડા ગામના ખેડૂતોએ જે રીતે જણાવ્યું કે હજુ સુધી અમને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય બાબતે જાણ કરવામાં આવી નથી, ત્યારે વધુ એક ખેડૂત છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું। જી, વાવાઝોડાના કારણે તમારા ખેતરમાં બાજરીનો પાક અત્યારે જમીન દોસ્ત થયો છે, જેના કારણે કેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો? આમાં 15/16 બપોર જોઈ વાવાઝોડો 3 દિવસ વાવાઝોડો અતિ ભારે વરસાદ અને કારણે આજે બાજરીની કાપણીની સિઝન ચાલતી હતી, સિઝનની અંદર આવતા ને વાવાઝોડો અને વરસાદ પડવાથી બાજરીનો પાક અને પશુનો ઘાસચારો આ બધો નિષ્ફળ જોશે, 100% નુકસાન જોશે। આમાં સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે ગુજરાત સરકારના કૃષિ મંત્રી અને તંત્રને વિનંતી એમ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોના ખેતરમાં જાય, સર્વે કરી અને એનું પૂરું વળતર આવે તો ખેડૂતનો નાવડો નભે એમ છે, નકે ખેડૂત આર્થિક રીતે કેમ કે ડીઝલ ખાતર બિયારણ મોઘા આમાં બધો ખર્ચો કર્યો છે, અત્યારે 100% ખર્ચો બધો નિષ્ફળ જોશે। આના માટે સરકાર સપોર્ટ કરે તો આગળ જ ખેડૂત ખેતી કરી શકશે અને ખેડૂત મજબૂત થઈ શકશે, નકે ખેડૂત અત્યારે નિષ્ફળ છે, ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ભયંકર ખરાબ છે। જે ચોક્કસથી જે રીતે ખેડૂતે જણાવ્યું કે અમારે કાપણીની સિઝન ચાલતી હતી, પરંતુ જે બિપોરજોર વાવાઝોડાના કારણે અમારા પશુઓનો ઘાસ ચારો છીનવી લીધો અને અમારો જે કે રોટલો જે કહેવાય ખેડૂતનો એ પણ છીનવાઈ ગયો છે, ત્યારે ખેડૂત એક લાચાર બનીને બોલી રહ્યો છે કે સરકાર દ્વારા જો સહાય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત પડી ભાગશે જેવી સ્થિતિ સર્જાશે। બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર।